હેલો ફ્રેન્ડ્સ, આપણે તત્વયોગ મિતિની ચર્ચા કરી ગયા હતા. આજે ખૂબ સરસ એવો ટૉપિકની ચર્ચા કરવાના છે, સીમિત પ્રક્રિયકની ચર્ચા કરવાના છે, લિમિટિંગ રિએજન્ટ. આ શબ્દ પરથી જ તમને ખ્યાલ આવતો હશે કે આપણે શું કહેવા માગે છે. તો માનો કે તમને કોઈક વસ્તુની ખરીદી કરવી છે. હવે આપણને ખબર છે કે હમણાં તો ચોમાસું ચાલે છે, તો આપણે શું કરશું? તો કે ચોમાસામાં પહેરાય એવા શૂઝની ખરીદી કરવી હોય, તો તમે માનો કે એક શોપમાં જાઓ છો શૂઝ ખરીદી કરવા, અને આ ખરીદી કરવા જાઓ છો ત્યારે તમને એ જે શોપકીપર છે બરાબર, એ તમને શું કરશે? તો કે એક જમણા પગનો બૂત તમને બતાવે છે, તમે પહેરો છો, ખૂબ સરસ લાગે છે. અને ત્યારબાદ તમે ફક્ત આ એક બૂટ લઈને આવી જાઓ તો ચાલે? નહીં ચાલે ને. શું કરશો તમે? બંને પગના બૂટ લાવશો. એટલે કે આના પરથી આપણે સમજવાનું છે કે તમને એક પગનો બૂટ આપ્યો, એના જેવો જ બીજા પગનો બૂટ આપે છે. આ બંને બૂટ ભેગા થાય ત્યારે શું બને છે? એક જોડી બને છે. બને છે જોડી. ઓકે, તો અહીંયા મેં બતાવ્યું છે, તમે જોઈ શકો છો કે એક બૂટ અને પછી બીજો બૂટ, આના બંનેના કારણે શું બની? એક જોડી બની. માનો કે હવે તમે પાછા શું કરો છો? તો કે ડાબા પગનો બી પાંચ બૂટ અને જમણા પગના બી પાંચ બૂટ બતાવે છે, તો કેટલી જોડી બની? તો કે પાંચ જોડી બનશે, બંનેની સંખ્યા સમાન છે. હવે આપણી પાસે દાખલા તરીકે એક 15 બૂટ છે અને બીજા જે બૂટ છે એના કેટલા છે? 10 નંગ છે. તો આપણી પાસે કેટલી જોડી બનશે? દાખલા તરીકે ટોટલ કેટલી જોડી બનવી જોઈએ સાહેબ? તો કે 25 બનવી જોઈએ. પરંતુ કેટલી બનશે? નહીં બને સાહેબ, 25 તો નહીં જ બને. તો કેટલી બને? તો કે આ બાજુ 15 બૂટ છે અને આ બાજુ કેટલા છે? 10 નંગ છે. તો આપણે જોઈશું, આપણે ગણતરી કરશું શું થાય. તો કે 10 નંગવાળાની ગણતરી કરે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10, 10 જોડી બનશે. 10 જોડી બન્યા બાદ 10 બૂટવાળા એક પણ બૂટ બાકી રહેશે નહીં. એટલે કે 10 જોડી મહત્તમ કેટલી જોડી બને? 10. તો 15વાળા બૂટમાં કેટલા બાકી રહી જશે નંગ? 5 બાકી રહી જશે. ઓકે, એટલે કે 10 બૂટ જે હતા એ પટી ગયા, ત્યારબાદ કોઈ જોડી શક્ય બનતી નથી. એટલે કે આપણો 10 નંગવાળો બૂટને કારણે શું બની? પ્રક્રિયા અટકી ગઈ. એટલે કે એને શું કહેવાય? સીમિત પ્રક્રિયક તરીકે ઓળખાય છે. તો બાકી કેટલા રહી ગયા? 5 બાકી રહી જશે. 5 બાકી રહેશે પણ એ જોડી બનાવી શકશે નહીં. એવું જ ઉદાહરણ લઈએ આપણે પાછું કે આ બાજુ 15 નંગ લઈએ અને ડાબા પગનો છે એને કેટલા? 25 નંગ લઈએ. તો આમાં આપણને કેટલી જોડી મળશે? તો કે સાહેબ સીધું સિમ્પલ છે, 15 જેટલી જોડી મળશે. કારણ કે 15 જેટલા બૂટ એકબીજા સાથે સેટ કરતા મળશે, 15 સુધી જોડી બનતી હશે. બાકી રહેલા 10 નંગ છે, 25માંના કેટલા બાકી રહેશે? 10 નંગ બાકી રહેશે. બરાબર છે. તો આપણને જોડી કેટલી મળી? તો કે પહેલાં બે જે લીધા એમાં સરખી સંખ્યા હતી, તો એની જોડી એટલી જ મળી. પરંતુ જે છેલ્લા બે જે છે આપણો ઉદાહરણ, એમાં જોઈએ તો આપણે જેમાં ઓછો હોય નંગ એનો શું બનતો છે? સીમિત પ્રક્રિયક બને છે. એટલે કે આપણે જોઈશું કે આપણી રાસાયણિક પ્રક્રિયામાં પણ બે પદાર્થો જ્યારે પ્રક્રિયા કરતા હશે, એમાં જો એક પદાર્થની સાંદ્રતા ઓછી હશે અને બીજાની ગમે તેટલી વધારે હોય, તો પણ ઓછો હશે ત્યાં સુધી જ પ્રક્રિયા થશે. બાકીની વધારાની પદાર્થ હશે એની સાથે સાંદ્રતા સાથે પ્રક્રિયા થશે નહીં. તો પ્રક્રિયા ત્યાંથી છૂટી જશે, બંધ થઈ જશે. બરાબર છે. તો આ આપણને શું દર્શાવે છે? લિમિટ રિએજન્ટ. બરાબર. પરથી આપણને મળે છે કે ઘણી વખત રાસાયણિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે હાજર રહેલા પ્રક્રિયકોના જથ્થા સંતુલિત રાસાયણિક પ્રક્રિયાની ગણતરી પ્રમાણેના પ્રમાણમાં હોતા નથી. આવા સંજોગોમાં એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતાં વધારે હોય છે. જે પ્રક્રિયક ઓછા પ્રમાણમાં હોય છે તે કેટલાક સમય પછી વપરાઈ જાય છે, અને ત્યારબાદ બીજા પ્રક્રિયકનું પ્રમાણ ગમે તેટલું હોય તો પણ પ્રક્રિયા આગળ વધતી નથી. આથી જે પ્રક્રિયક વપરાઈ ગયો છે તે બનતી નિપજના ઉત્પાદનને સીમિત કરે છે, અને તેથી તેને સીમિત પ્રક્રિયક કહે છે. એટલે કે જે પદાર્થ વપરાઈ જાય
એ પદાર્થ પછી પ્રક્રિયા થતી નથી, આથી જે નિપજ બને છે એ નિપજ માટે જે પટી ગયો છે પદાર્થ એ શું કહેવાશે, સિમિટ થઈ ગયો, એટલે કે એને સિમિટ પ્રક્રિયક તરીકે ઓળખાય અને આવી પ્રક્રિયાને સિમિટ પ્રક્રિયા તરીકે ઓળખાશે. તો ક્લિયર અહીંયા સુધી ખ્યાલ આવ્યો હશે. તો તત્વયોગ મિટીએ ગણતરી કરતી વખતે આ બાબતને ધ્યાનમાં રાખવી હોય છે. આઠ એક ઉદાહરણ જોઈએ તો મિથેનનું હવાની હાજરીમાં દહન કરવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે. એનું સમીકરણ લખીએ તો CH4+2O2 ઇટ ગીવ્સ CO2+2H2. આની મોલની સંખ્યા લખીએ તો મિથેન કેટલા 1 મોલ, ઓક્સિજન કેટલા 2 મોલ, કાર્બન ડાયોક્સાઇડ કેટલા 1 મોલ અને પાણી કેટલું ઉત્પન્ન થાય છે 2 મોલ. આપણે અહીંયા જોઈએ તો ખબર પડે છે કે અહીંયા પ્રક્રિયા સંતુલિત અવસ્થામાં છે, બરાબર. તો આપણે જોઈએ તો 1 મોલ મિથેનથી 2 મોલ પાણી વપરાય છે અને 1 મોલ મિથેન અને 2 મોલ ઓક્સિજન વપરાય છે અને એમાંથી 2 મોલ પાણી અને 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. હવે આપણે શું કરીએ તો કે મિથેનના 5 મોલ લઈએ અને ઓક્સિજનના 10 મોલ લઈએ તો એના દ્વારા કેટલા કાર્બન ડાયોક્સાઇડ, તો કે 5 મોલ ઉત્પન્ન થાય છે અને ઓક્સિજન પાણી કેટલું ઉત્પન્ન થાય છે 10 મોલ. તો કે અહીંયા જોઈએ છે તો આ પણ સંતુલિત જ છે એવું ખબર પડે છે, કારણ કે 1 મોલે 2 મોલ ઓક્સિજન જોતા હતા તો 5 મોલે કેટલા જોઈએ, 10 મોલ, બરાબર છે. 1 મોલ મિથેન આપણે શું કરીએ, 5 મોલ મિથેન લઈએ અને 8 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવીએ તો એમાંથી 4 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 8 મોલ પાણી ઉત્પન્ન થાય છે. પરંતુ આપણે ઉપર જોઈ ગયા મુજબ આપણને ખબર છે 1 મોલ મિથેને કેટલા મોલ ઓક્સિજન જોઈએ, 2 મોલ, તો 5 મોલે કેટલા જોઈતા હોય, 10 મોલ. પણ આપણી પાસે કેટલા છે, 8 મોલ. તો 8 મોલ આપણે કહીશું તો આપણી પાસે વધારાનો 8 મોલ જેટલો ઓક્સિજન હશે ત્યાં સુધી જ મિથેન પ્રક્રિયા કરશે, ત્યારબાદ પ્રક્રિયા બંધ થઈ જશે. પરંતુ ઉપરના મુજબ આ 2 એ 1 મોલ મિથેન જોઈતો હોય તો 8 મોલે મિથેન કેટલા જોઈતા હશે, તો કે 4 જ જોઈતા હોય, તો અહીંયા તો 5 છે તો 5 હશે ભલે, પરંતુ મિથેન 4 મોલ સુધી જ પ્રક્રિયા કરશે, 1 મોલ કેવો રહેશે, બાકી રહેશે. આમ 4 મોલ મિથેન અને 8 મોલ ઓક્સિજન પ્રક્રિયા કરે અને પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, કે પ્રક્રિયામાં 1 મોલ મિથેન બાકી રહેશે, બરાબર. હવે આપણે આ જોઈએ કાર્બન ડાયોક્સાઇડ, તો કે ખબર છે 4 મોલ, તો પાણી કેટલું ઉત્પન્ન થયું, 8 મોલ. સાહેબ 10 મોલ ઓક્સિજને આપણને કેટલા મોલ મળતા હતા, પાણી 10 મોલ, તો 8 મોલ ઓક્સિજને પાણી પણ કેટલું મળવું જોઈએ, 8 મોલ, તો બરાબર છે સાહેબ, બરાબર છે. પરંતુ અહીંયા ગાડી મિથેન શું રહેશે, 1 મોલ વધારાનો છે, એ પ્રક્રિયા કર્યા વગરનો બાકી રહેશે. તો ઉપર મુજબ આપણે સમજી ગયા એ મુજબ હવે પાછું લઈએ 5 મોલ મિથેનની 12 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી, 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 10 મોલ પાણી ઉત્પન્ન થાય છે. અહીંયા આપણે જોયો તો મિથેન કેટલા છે, 5 મોલ. ઉપરના હિસાબમાં જોયો તો 1 મોલ મિથેને કેટલા મોલ ઓક્સિજન જોઈએ, 2 મોલ, તો 5 મોલ મિથેને કેટલા ઓક્સિજન જોઈશે, 10 મોલ જ, બરાબર છે. એટલે 5 મોલ મિથેન જ્યારે 10 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લેશે આ દરમિયાન પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. વધારે બાકી કેટલો રહેશે ઓક્સિજન, તો કે 12 માંથી 10 બાદ કરો કેટલા બાકી રહી જવાના, 2 મોલ બાકી રહેશે. એટલે કે 2 મોલ ઓક્સિજન પ્રક્રિયા કર્યા વગર બંધ પડી રહેશે. આથી આપણે આગળ ચેક કરીએ નિપજ, તો કે 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 10 મોલ પાણી બને છે. આપણને ખબર છે કે 1:2 નું પ્રમાણ છે, 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય ત્યારે 2 મોલ પાણી ઉત્પન્ન થાય. તો અહીંયા ઘડી 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ છે તો પાણી કેટલું ઉત્પન્ન થવાનું, 10 મોલ, એ બરાબર છે. આમ પ્રક્રિયાની અંદર સીમિત પ્રક્રિયક કોણ બને છે, તો કે આ ઉદાહરણમાં મિથેન છે 5, એ સીમિત બનશે. ઓક્સિજન કેવો છે, 2 મોલ વધારે છે, આથી મિથેન પટી જશે, મિથેન સંપૂર્ણપણે વપરાઈ જશે, એટલે આપણને શું મળશે, તો કે પ્રક્રિયા બંધ થઈ જશે અને સીમિત પ્રક્રિયક ક્યારે મિથેન બનશે. ઉપરનો અંદર જોઈ ગયા 5 મોલ મિથેન અને 8 મોલ ઓક્સિજનની અંદર સીમિત પ્રક્રિયક કોણ બનશે, તો કે ઓક્સિજન સંપૂર્ણ વપરાઈ જશે 8 મોલ સુધી, બરાબર. ત્યાર પછી એ પ્રક્રિયા કરશે નહીં, આ દરમિયાન ઓક્સિજન સીમિત પ્રક્રિયક બને છે અને એમાં કોણ બાકી રહી જાય છે, મિથેન બાકી રહી જાય છે. તો આ તમને ખ્યાલ આવ્યો છે. એક છેલ્લું ઉદાહરણ જોઈએ, તો 10 મોલ મિથેન અને 10 મોલ ઓક્સિજન, ત્યારે 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 10 મોલ પાણી ઉત્પન્ન થાય છે. પરંતુ ઉપરના મુજબ આપણે જોઈએ તો 10 મોલ ઓક્સિજનને મિથેન કેટલા જોઈએ, 5 મોલ જ જોઈતા હોય છે. અહીંયા આપણી પાસે ઓક્સિજન 10 મોલ છે અને મિથેન પણ 10 મોલ છે, પરંતુ 10 મોલ ઓક્સિજને કેટલા મિથેન વપરાશે, 5 મોલ જ વપરાશે. આથી આપણો મિથેન કેટલો બાકી રહી જશે, તો કે 5 મોલ પ્રક્રિયા કર્યા વગરનો મિથેન બાકી રહેશે
અને 5 મોલ વપરાઈ જશે. અને ત્યારબાદ જોઈએ કાર્બન ડાયોક્સાઇડ, તો 5 મોલ મિથેન અને 10 મોલ ઓક્સિજન કેટલા ઉત્પન્ન થતો હતો? 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 10 મોલ પાણી. તો અહીંયા પણ એવું જ થવાનું છે બરાબર. તો 5 મોલ શું થશે? તો કે 10 મોલ ઓક્સિજન સાથે 5 મોલ મિથેન વપરાઈ જશે અને એમાંથી 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 10 મોલ પાણી આપણું ઉત્પન્ન થયેલું જોવા મળશે. અને પ્રક્રિયાના અંતે 10 મોલ ઓક્સિજન વપરાઈ ગયા બાદ પ્રક્રિયાના અંતે આપણને 5 મોલ મિથેન બાકી રહેલો જોવા મળશે. આ દરમિયાન આપણો સીમિત પ્રક્રિયા કોણ બને છે? ઓક્સિજન. જોઈએ તો 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજનને એમોનિયા મેળવવા માટે મિશ્રણ કરવામાં આવ્યા. ઉત્પન્ન થયેલ એમોનિયાની ગણતરી કરો. આ પરિસ્થિતિમાં એમોનિયાના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો. આપણે સૌપ્રથમ જે વજન આપ્યું છે એના આધારે મોલ શોધી કાઢીએ, કારણ કે આપણે ઉપરના ઉદાહરણમાં જોયું મોલની સંખ્યાના આધારે આપણે સીમિત પ્રક્રિયક નક્કી કર્યો. તો નાઇટ્રોજનના મોલ વજન ભાગ્યાનું ભાર 50 × 1000, કારણ કે કિલોગ્રામના ગ્રામમાં ફેરવા છે એટલે 1000 વર્ગમૂળનું છે, ભાગ્યા નાઇટ્રોજનનું આણ્વીય દળ કેટલું? 28. તો કેટલું આવશે? 1785.60 મોલ. હાઇડ્રોજનના મોલ વજન ભાગ્યાનું ભાર 10 × 1000 / 2 માટે 5000 મોલ આવે છે. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ લખીએ. તો N2+3H2 = 2NH3. મોલની સંખ્યા લખીએ તો નાઇટ્રોજન 1 અને હાઇડ્રોજન કેટલા? 3 મોલ. ત્યારે કેટલા મોલ એમોનિયા બને છે? 2 મોલ. આપણને ખબર છે કે 1785.60 મોલ હોય તો કેટલા? આપણે હવે લિમિટ એટલે કે સીમિત પ્રક્રિયકની શોધ કરીએ તો આપણને ખબર છે 1 મોલ નાઇટ્રોજન કેટલા મોલ હાઇડ્રોજન જોઈએ? 3 મોલ. આપણી પાસે હાઇડ્રોજન નાઇટ્રોજન કેટલા છે? 1785.60 મોલ છે. તો હાઇડ્રોજન કેટલા? તો કે કેટલા આવશે? 1785.60 × 3 કેટલા આવે? 5357.1 મોલ. પરંતુ આપણી પાસે ખરેખર હાઇડ્રોજન કેટલા છે? 5000 મોલ જ છે. એટલે કે પ્રક્રિયા થવા માટે 5357.1 મોલની જરૂર છે, પરંતુ છે કેટલા? 5000 મોલ. આથી આપણી પાસે ઓછા મોલ કોના છે? હાઇડ્રોજનના. આથી આપણો લિમિટિંગ રિએજન કોણ બને છે એટલે કે સીમિત પ્રક્રિયક કોણ બને છે? તો કે હાઇડ્રોજન બને છે. હાઇડ્રોજન 5000 જેટલું મોલ હશે ત્યાં સુધી પ્રક્રિયા કરશે, પછી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. ખ્યાલ આવ્યો? ક્લિયર? આપણને ખબર પડી ગઈ આમાં બરાબર છે કે લિમિટિંગ રિએજન કોણ બન્યો. છતાં આપણે હવે શું કરીએ? તો કે નાઇટ્રોજન કેટલા મોલ અથવા કેટલા કિલોગ્રામ બાકી રહે છે એની ગણતરી કરીએ. N2+3H2 = 2NH3. 1 મોલ નાઇટ્રોજનને 3 મોલ હાઇડ્રોજન જોઈએ. ઊંધું કરીએ, 3 મોલ 1 મોલ નાઇટ્રોજન જોઈએ તો 5000 મોલ આપણા હાઇડ્રોજન છે, તો નાઇટ્રોજન કેટલા જોઈશે? તો N2ના મોલ તો કે 1 × 5000/3 કેટલા આવશે? 1666.60 મોલ નાઇટ્રોજન આવશે. એટલે કે આટલા મોલ બાકી રહેવા જોઈએ એ આપણે ગણતરી કરીએ. કેટલા મોલની જરૂર છે? તો કે સાહેબ 1667 બરાબર. એટલે N2ના મોલ કેટલા? તો કે સાહેબ 1785.60 - 1666.60 કરો તો કેટલા આવશે? 119 મોલ નાઇટ્રોજન બાકી રહે છે. ને આપણે સામા ફેરવી હવે તો કે કિલોગ્રામમાં, ગ્રામમાં કિલોગ્રામમાં ફેરવી તો 119 × શું કરવામાં આવશે? એનો અણુભાર. તો કે 119 × 28 નાઇટ્રોજનનો અણુભાર છે 28. તો કેટલા આવશે? 3332 ગ્રામ. જેને કિલોગ્રામમાં ફેરવીએ તો 3.332 કિલોગ્રામ થાય છે. આટલો આપણો શું રહેશે? નાઇટ્રોજન પ્રક્રિયા કર્યા બાકી રહેશે. કિલોગ્રામમાં પૂછે તો 3.332 અને મોલમાં પૂછે તો 119 મોલ બાકી રહે બરાબર છે. હવે આપણે ચર્ચા કરીએ NH3. NH3ના મોલની સંખ્યાની ગણતરી કરીએ તો કે આપણી પાસે હાઇડ્રોજનની સરખામણીમાં NH3 કેટલું ઉત્પન્ન થાય છે એની વાત કરી. 3 મોલ હાઇડ્રોજન કેટલા મોલ NH3 ઉત્પન્ન થાય? અમોનિયા 2 મોલ. આપણી પાસે હાઇડ્રોજન કેટલા છે? 5000 મોલ. તો અમોનિયા કેટલું ઉત્પન્ન થશે? તો 2 × 5000/3 કેટલું આવશે? 3333.3 મોલ અમોનિયા ઉત્પન્ન થશે. તો અહીંયા આપણે આને હવે ફરીથી સામાં રૂપાંતર કરી તો કે આટલો મોલ આટલા ઉત્પન્ન થાય, કેટલા કિલોગ્રામ ઉત્પન્ન થાય એ જોઈએ આપણે. તો મળતા NH3નું વજનમાં મૂલ્ય શોધીએ. વજન શોધવું એટલે કે મોલ ગુણ્યા અણુભાર. મોલ કેટલા છે? 3333.3 × અણુભાર કેટલો છે NH3નો? તો કે 17. તો 3333.3 × 17 કેટલા મળશે? 56,666.60 ગ્રામ. જેને કિલોગ્રામમાં ફેરવીએ તો 56.60 કિલોગ્રામ NH3 પ્રાપ્ત થાય છે. આમ આના પરથી લખી શકીએ
કે 50 કિલોગ્રામ નાઇટ્રોજનની 10 કિલોગ્રામ હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરતા 56.60 કિલોગ્રામ એમોનિયા NH3 ઉત્પન્ન થશે અને આ પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજનનું પ્રમાણ ઓછું છે, આથી એ સિમિટ પ્રક્રિયક લિમિટિંગ રિએજન્ટ બને છે. જ્યારે નાઇટ્રોજન પ્રક્રિયા મિશ્રણમાં શું રહેશે, બાકી રહેશે. કેટલો મોલની અંદરમાં જોઈએ તો 119 અને વજનની અંદરમાં જોઈએ તો 3.32 કિલોગ્રામ. બરાબર છે, ક્લિયર, સમજ પડી હશે. જય હિન્દ, જય ભારત.